નમસ્કાર, મેં દવે ન્યૂઝ સાથે હું કુંજ, આપનું સ્વાગત કરું છું. મહત્વના સમાચાર બુલેટિનની શરૂઆત કરીશું. વડોદરામાં જે કહેર જોવા મળ્યું છે, હાલ વરસાદે વિરામ લેતા વડોદરા વાસીઓને હાશકારું થયું છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ પૂરના પાણી છે, તે ઓસર્યા નથી, પરંતુ પૂરના પાણીમાં હવે મગરોનો ખતરો રહેલો છે. રહેણાંક વિસ્તારોમાં મગરો ઘૂસી રહ્યા છે. રાજસ્તંભ સોસાયટીમાં ઘૂસેલા મગરે દહેશત ફેલાવી જે દ્રશ્યો સામે આવ્યા, જીવદયા સંસ્થા દ્વારા આ મગરનું રેસ્ક્યુ હાથ ધરાયું. સોસાયટીમાં મગર ઘૂસતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જે ઘટના સામે આવી રાજસ્તંભ સોસાયટીમાં, જ્યાં મગર ઘૂસ્યો હતો, જ્યાં અનેક એનજીઓ તેમજ વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું આ મગરનું. વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટી રહ્યું છે અને વરસાદી પાણી હજુ પણ સોસાયટીઓમાં ક્યાંક ફરેલા છે. અને હાલ જે વિશ્વામિત્રી નદીમાં જે મગરો રહેલા છે, રહેણાંક વિસ્તારમાં આવી ગયા છે, અને જે મગરોને લઈ લોકોમાં ભયનો માહોલ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે. અમિત, જણાવશો, વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા પર ફરી વળ્યા, પરંતુ નદીમાં રહેલા મગરો પણ ક્યાંક હવે રહેણાંક વિસ્તારમાં ધસી આવ્યા છે. પાણી નથી ઓસર્યા, લોકોમાં દહેશત છે. વધુ વિગતો. જે બિલકુલ, જે રીતે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે અને વડોદરામાં જળબંબાકારની સ્થિતિ થઈ છે, અત્યારે તો વિશ્વામિત્રી નદી સ્થિર છે અને ધીમે ધીમે વરસાદ ન હોવાને કારણે પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. પરંતુ હવે સૌથી મોટો ખતરો વડોદરા વાસીઓ માટે મગરોનો ઉભો થયો છે. કારણ કે વિશ્વામિત્રી નદી ઓવરફ્લો હતી, તેની ભયજનક સપાટીથી પણ 3 ફૂટ ઉપર વહેતી હતી, એટલે સ્વાભાવિકપણે જે પણ મગરો વિશ્વામિત્રી નદીમાં છે, મગરોનું ઘર કહેવાય છે વિશ્વામિત્રી નદી, એ બહાર આવી ગયા છે અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે. જે વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે ત્યાં હવે ધીમે ધીમે જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ મગરો દેખા દઈ રહ્યા છે. એટલે વડોદરા વાસીઓ માટે એક સૌથી મોટો ખતરો, સૌથી મોટો ભયનો માહોલ હવે એ છે કે પૂરના પાણી તો ઓસર્યા છે. સૌથી પહેલા ચિંતા હતી પૂરના પાણી ઓસરવાની ઘરોમાં ઘૂસી ગયા હતા, પરંતુ હવે ખતરો એ ઉભો થયો છે કે ક્યાંક મગર તેમને નુકસાન ના કરે. જે દ્રશ્યો છે રાજસ્થમ સોસાયટીના દ્રશ્યો છે વડોદરાની, અને રાજસ્થમ સોસાયટીમાં અગાઉ પણ આ પ્રકારના મગરો ઘૂસી આવ્યા છે. જે રીતે બે દિવસ વડોદરામાં વરસાદ પડ્યો છે, એક મગર ત્યાં પૂરના પાણીમાં ઘૂસી આવ્યો હતો, ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતો હતો, તે દરમિયાન લોકોએ ત્યાં ગેટ બંધ કરી દીધો અને જીવદયા સંસ્થાને કોલ કરવામાં આવ્યો. ત્યારબાદ સંસ્થાના કાર્યકરો આવીને ઘરે જહેમત બાદ એ મગરને પકડ્યો છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ હવે વડોદરામાં ઠેર ઠેર જોવા મળી રહી છે. કારણ કે મગરોનું ઘર કહેવાય છે વિશ્વામિત્રી નદી, અને પૂરના પાણીની સાથે ધસી આવીને મગરો પણ હવે રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે. ચોક્કસ, અમિત, ખાસ કરીને વાત કરીએ જે પ્રકારે જણાવ્યું કે નદી નામાં જે મગરો હતા, વિશ્વામિત્રી નદી મગરોનું ઘર કહેવાય છે, કયા કયા વિસ્તારો છે, ક્યાં કસરગ્રસ્ત હોઈ શકે છે, વધુ વિસ્તારો કયા એવા છે જ્યાં મગરોએ દેખા દીધી હોય? જી, જે રીતે વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારો છે ખાસ કરીને, ત્યાં મગર સૌથી વધારે દેખા દેતા હોય છે, અને અત્યારે તે જ વિસ્તારમાં ખતરો વધી ગયો છે. એના સયાજીગંજ વિસ્તારની વાત કરીએ, પશુરામ ભઠ્ઠાની વાત કરીએ, ભીમનાથ વિસ્તાર છે, આ ઉપરાંત જે કારેલીબાગ વિસ્તાર છે, જલારામ નગર છે, સાથે સાથે જે રાજસ્થમ સોસાયટીની વાત કરવામાં આવે તે પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં છે, પરંતુ ત્યાંથી કોર્ટનું પાણી આવતું હોય છે, જ્યાં પાસે જે તળાવ છે તેમાં પણ મગરો ખૂબ છે. એટલે આ એક વિસ્તારો એવા છે કે જ્યાં સૌથી વધુ ખતરો છે મગરો ઘૂસી આવવાનું, અને બે દિવસ દરમિયાન એ જોવા પણ મળ્યું, હાલ પણ આ જોવા મળી રહ્યું છે. એટલે જેમ જેમ ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા છે, લોકો ઘરની બહાર જતા ગભરાઈ રહ્યા છે. પાણી ભલે ઓછા થઈ રહ્યા હોય, પરંતુ લોકોને ડર લાગી રહ્યો છે કે ક્યાંક એ પાણીમાં મગર ના હોય ને તમને નુકસાન ન કરે. ચોક્કસથી અમિત, એનડીઆરએફ છે, આર્મીની ટીમ છે, તેમના દ્વારા રેસ્ક્યુ હાથ ધરાઈ રહ્યું છે. જે લોકો ફસાયા હતા, મદદની જરૂર હતી, પરંતુ ક્યાંક હવે જે પ્રકારે જે સવાલ થઈ રહ્યો છે, મગરનો ખતરો ઊભો થયો છે, કેટલાક અસરગ્રસ્ત વિસ્તારો છે જે પ્રકારે તમે જણાવ્યું, વન વિભાગની ટીમ છે, એનજીઓ છે, જીવદયા સંસ્થા છે, તેમના દ્વારા કોઈ હવે કામગીરી હાથ ધરાય છે કે આ પ્રકારની કોઈ આગામી સમયમાં ઘટના બને છે, કોઈ પણ પ્રકારનો આ કોલ આવે છે, મગર દેખા દેશે તો તે ઘટનાને પહોંચી વળાય, રેસ્ક્યુ હાથ ધરાય? જે રીતે બે પ્રકારના ખતરા વડોદરામાં હતા, એક તો લોકોને પાણીમાંથી બચાવવા, પૂરના પાણીમાંથી ઇવેક્યુએટ કરવા, સ્થળાંતર કરવા, સાથે સાથે રેસ્ક્યુ કરવાનું એક ચેલેન્જ હતું એનડીઆરએફ, એસડીઆરએફ ને આર્મી અને સ્થાનિક તંત્ર માટે. તેનાથી તો એક
પહેલાથી તો એ લોકો કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે જે બીજો ખતરો છે હવે મગરોનો છે, તેનાથી નિપટવાનો પણ પ્લાન હવે વન વિભાગ કહી શકાય કે એક્શનમાં આવ્યું છે. જો કે બે દિવસથી વન વિભાગ પણ એક્શનમાં છે, અને જે આવું જીવદયા પ્રેમીઓ છે, જે સંસ્થા કામ કરે છે, એનજીઓ, તેઓ પણ તેમની સાથે કોઓર્ડિનેટ કરીને આ પ્રકારની જે કામગીરી છે તે કરી રહ્યા છે. કારણ કે મગર એક મોટો ખતરો બની શકે છે લોકો માટે. જે રીતે મોટી સંખ્યામાં વડોદરામાં મગરો છે અને લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે, હવે વન વિભાગની સાથે સાથે અન્ય જે સંસ્થાઓ છે તે પણ એક્શનમાં આવ્યું છે. વહીવટી તંત્ર પણ આ લોકો સાથે કોઓર્ડિનેટ કરીને મગર કોઈને નુકસાન ન કરે તેનું ધ્યાન રાખી રહ્યું છે. અમિત, ખાસ કરીને હવે વાત કરવામાં આવે, વડોદરામાં વરસાદે હાલ તો વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગ તરફથી પણ એક આગાહી છે, આગામી સમયમાં ભારે વરસાદ હજુ પણ પડી શકે છે. હાલનું વાતાવરણ કયા પ્રકારે વડોદરામાં, અને હાલ તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી હાથ ધરાઈ છે? બિલકુલ, જે અત્યારે વડોદરાવાસીઓ એક મોટો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, કારણ કે અત્યારે આકાશ બિલકુલ ખુલી ગયું છે, વાદળા નથી, અને તેને જ કારણે લોકોને એક પ્રકારની રાહત થઈ છે કે હવે વરસાદ નહીં પડે. પરંતુ જે પ્રકારની આગાહી છે, અને અત્યારે પણ વડોદરામાં પૂરના પાણી ઘણા બધા વિસ્તારોમાં સ્થિર છે, હજુ ઓસરી નથી રહ્યા, ધીમે ધીમે ઓસરી રહ્યા છે. વિશ્વામિત્રી નદી પણ તેના ભયજનક સપાટીથી નીચે હજી નથી આવી, એ 32-33 ફૂટની આસપાસ છે. ઉપરવાસમાં આજવા સરોવર પણ તેની ભયજનક સપાટીથી ધીમે ધીમે નીચે ઓસરી રહ્યું છે. એટલે ખતરો ઓછો નથી થયો, પરંતુ રાહતના સમાચાર વડોદરાવાસીઓ માટે એ છે કે અત્યારે વરસાદ નથી. વડોદરામાં એક રીતે કહી શકાય કે ઉઘાડ નીકળ્યો છે, આકાશમાં વાદળો નથી, પરંતુ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે, વહીવટી તંત્ર પણ સજ્જ છે, સાથે સાથે માનસિક રીતે વડોદરાવાસીઓ પણ સજ્જ થવું પડશે જેની આગાહી છે, અને તેને લઈને હવે એક રાહતના સમાચાર. જમીત, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું. જે પ્રકારે હાલની સ્થિતિ વડોદરાની, વરસાદી પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, વરસાદે વિરામ લીધું છે, પરંતુ હવે ક્યાંક સંકટ મઘોરું તોળાઈ રહ્યું છે વડોદરા શહેર પર.